नमस्कार दोस्तों, हूँ विजय भाई आसोदरिया आप सबनु स्वागत करूँ छू। मारी यूट्यूब चैनलनु नाम पण विजय भाई आसोदरिया छे अने एमां अनेक प्रकारना वीडियो मैं मूक्या छे। परबनो महिमा छे, सताधारनो इतिहास छे, रामापीरनो इतिहास छे, घणा बधा धार्मिक वीडियो छे, जलाराम बापानो इतिहास। शेर लाइक ने सब्सक्राइब करजो। हवे मारे तमारी समक्ष એવા વિડીયો મૂકવા છે કે ભારતીય સંસ્કૃતિની અંદર જે અલગ અલગ બાબતોનું વર્ણન છે એની પાછળનું વૈજ્ઞાનિક સત્ય શું છે। આપણે આજે સમજવાનું છે શ્રીફળનું મહત્વ। શા માટે હિન્દુ ધર્મની અંદર શુભ કાર્ય હોય કે અશુભ કાર્ય બધે શ્રીફળનો ઉપયોગ થાય જ છે। તો કે ભાઈ, સજ્જન વ્યક્તિ જે હોય એ નાળિયેરના ફળ જેવા હોય છે, જ્યારે બીજા લોકો જે છે એ બોરની માફક બહારથી જ સારા દેખાય છે। સમાજનો ઘણો મોટો વિશાળ વર્ગ એવો છે જે બોર જેવો છે, બહારથી સારા દેખાશે, અંદરથી ખારા ખારા દૂધવાટ જેવા હોય છે। માણસને સારા બનવા કરતાં સારું દેખાવું એ વધારે ગમતું હોય છે, કારણ કે સારું દેખાવું એકદમ સરળ છે, પરંતુ સારું બનવા માટે તો ઘણી બધી મુશ્કેલીઓ તકલીફો સહન કરવી પડે, કસાવવું પડે। ટૂંકમાં કેવું હોય તો એમ કહેવાય કે આજનો સમય એ વ્યક્તિ પૂજાનો છે, નહીં કે ચારિત્ર પૂજા। અમારા ફલાણા ઢીકડા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ગુરુજી, વ્યક્તિ પૂજા, જ્યાં જુઓ ત્યાં વ્યક્તિ પૂજા। એર કન્ડિશનર ગાડીઓની અંદર ફરનારા સમાજના બની બેઠેલા સાધુઓ, એર કન્ડિશનર ઓરડાઓની અંદર રહેનારા સમાજના બની બેઠેલા સાધુઓ, કઈ વાતની કમી છે એની પાસે? શું એ ખરેખર સાધુ છે? અરે ભાઈ, સાધુ તો થઈ ગયા વીરપુરની અંદર જલારામ બાપા, સાધુ તો થઈ ગયા પરબની અંદર દેવીદાસ બાપુ। લુલા લંગડા રક્તપીતિયા લોકોની સેવા કરી સમાજની પાસે એણે કોઈ દી લાંબો હાથ નહોતો કર્યો। સંત થયા સતાધારની અંદર આપા ગીગડા પીર, આ મહાન સંતો છે। એર કન્ડિશનર ગાડીઓની અંદર ફરનારા, એર કન્ડિશનર ઓરડાઓની અંદર રહેનારા શું ખરેખર સંત છે? મારા મનમાં તો આ એક પ્રશ્ન છે, હું ફક્ત મારો અભિપ્રાય વ્યક્ત કરું છું, લોકોને જે વિચારવું હોય તે વિચારે। વ્યક્તિ પૂજામાં તો હું કમસે કમ નથી માનતો। નાળિયેર આપણને ચારિત્રની પૂજા કરવાની પ્રેરણા આપે છે। બહારથી એ સુંદર નથી, એટલે એ નાનપણ ન અનુભવતા નાળિયેરે પોતાનું અંદરનું જે સુંદરતા છે એને ખીલવીને બતાવી છે, અને એ રીતે એને શ્રીફળ કહેવાય છે। બહારની સુંદરતા સારી ન હોય તો ચાલશે, બહારનું સૌંદર્ય મળે કે ન મળે એ માણસના હાથની વાત નથી, પણ માણસ જો ધારે તો અંદરથી પોતાના વિચારોથી પોતાની બોલવાની ભાષાથી એ સુંદર જરૂર બની શકે। સોક્રેટિસ જે મહાન વિચારક થયા, ઈસપ કે અબ્રાહિમ લિંકન જેવા લોકોએ પોતાના વિચારો દુનિયાને આપ્યા છે, પોતાના ગુણ ખીલવા છે, પોતાનું જીવન સુંદરતાથી ભરપૂર કરી દીધું છે। એની જે બહારની કદરૂપતા હતી એને એણે ધ્યાનમાં નથી લીધી, એને ભૂલાવી દીધી, અંદરની સુંદરતાનો એણે ખીલવી છે। બાહ્ય સૌંદર્ય ગૌણ બની જાય છે, માણસ પાસે અંદરની સુંદરતા નિરખવા માટેની આંખો હોવી જોઈએ। મહર્ષિ અષ્ટાવક્ર એક વખત રાજર્ષિ જનકના દરબારમાં પહોંચી ગયા, તેમના દેહની વક્રતા નિહાળી રાજસભાના પંડિતો હસવા લાગ્યા, એના જવાબમાં અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા। જનકે પંડિતોને હસવાનું કારણ પૂછ્યું તો એણે કહ્યું કે અમે આ ઋષિની આઠેય અંગે વક્ર કાયા જોઈને હસ્યા। અષ્ટાવક્રને હાસ્યનું કારણ પૂછ્યું તો એણે કહ્યું કે જનક જેવા મહાન રાજાની સભામાં વિદ્વાનોને બદલે ચમારો બેઠા છે, એ જોઈને હું હસી રહ્યો છું। આ અષ્ટાવક્રનો જવાબ હતો। જનકે પૂછ્યું કે એ કઈ રીતે? અષ્ટાવક્રએ કહ્યું કે વિદ્વાનો પાસે
અંદરની સુંદરતા જોવાની આંખ હોય છે એ આ લોકોની પાસે નથી. તેમણે મારું ગુણ સૌંદર્ય, વિચાર સૌંદર્ય અને જીવન સૌંદર્ય જોયું જ નહીં. એમનું ધ્યાન માત્ર ને માત્ર મારી બહારની સુંદરતા તરફ જ ગયું. અરે, કેવળ બહારના ચામડાને જોવાનું કામ ચમારોનું હોય છે, નહીં કે વિદ્વાનોનું. અષ્ટાવક્રનો આ જવાબ સાંભળી અને બધા જ પંડિતો શરમાઈ ગયા, શર્મિંદા બની ગયા. વળી બોર મોઢામાં મૂકતા જ પહેલાં મીઠાશ આવે, પછી મુલાયમતાનો અનુભવ થાય, પણ અંદરના ઠળિયા પાસે તો કઠોરતા જ હોય. દુર્જનો પણ બહારથી મીઠા મુલાયમ લાગે, પણ એનું અંતઃકરણ કઠોર હોય છે. કમળપત્રના આકાર જેવું મુખ, ચંદન જેવી શીતળ વાણી અને ક્રોધથી સંયુક્ત એવું એનું હૃદય હોય છે. આ ત્રણેય લક્ષણો ધૃત વ્યક્તિના હોય છે. એનાથી ઉલટું, સજ્જનની અંદર સંબંધમાં કે વાણીમાં શરૂઆતમાં નાળિયેરની માફક ઉપરથી એ કઠોર દેખાય, કર્કશતા દેખાય, પણ લાંબે ગાળે એના સંબંધો નાળિયેરના પાણી જેવા ભાવભીના અને એની વાણી કોપરા જેવી પુષ્ટિવર્ધક અને આપણા વિકાસની સાધક હોય છે. નાળિયેરની જેમ સજ્જનો પણ બાહ્ય દેખાવનો આગ્રહ નથી રાખતા, એમને ઓળખવા બહુ કઠણ હોય છે. બહારથી સામાન્ય અને કઠોર વર્તનવાળા લાગતા લોકોને ઓળખવામાં આપણે મોટે ભાગે ભૂલ કરી બેસીએ છીએ. ભવભૂતિએ જે ગ્રંથ લખ્યો છે ઉત્તરરામચરિત, એમાં કહ્યું છે કે વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા લોકોત્તર પુરુષોના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે. બહારથી કઠોર પણ અંદરથી એકદમ મુલાયમ એવું શ્રીફળ એ મહાપુરુષોની મહાનતા સમજાવનારું પ્રતીક છે. મહાપુરુષો આત્મશાસન કરવામાં વજ્રથી પણ કઠોર હોય છે, જ્યારે બીજાને સજા કરવામાં એ ફૂલથી પણ કોમળ હોય છે. મહાપુરુષો પોતાના કર્તવ્ય પાલનના બારામાં પણ નિષ્ઠુર હોય છે. ભાવનાનો મુલાયમ પ્રવાહ એને કર્તવ્યની કેડીએથી ચલિત કરવામાં સફળ થતો નથી. માનવ માત્રને ભાવને સમજનાર એટલું જ નહીં, પરંતુ ભાવવારીના સિંચનથી કુટુંબ વૃક્ષને લીલુંછમ રાખનાર ભગવાન રામે કર્તવ્ય પાલનના બારામાં અલ્પ માત્ર પણ આળસ નથી કરી. ભાવનાથી કર્તવ્યને મોટું સમજનાર ભગવાન રામચંદ્ર ભારતીય સંસ્કૃતિના આદર્શ પુરુષોમાં આગળ પડતું સ્થાન મેળવે છે. નાળિયેર આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવનું દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી, એ રીતે નાળિયેરને શ્રીફળ એવું નામ આપવામાં આવ્યું છે. નાળિયેર એટલે કદરૂપતા, સુંદરતા, કઠોરતા, મૃદુતા, એ બધાનો સમન્વય છે. જીવનમાં આવતા રહેલા આવા અનેક દ્વંદોને જે યોગ્ય સમન્વય સાધી શકે એ જ મહાન બની શકે, તેને જ જીવનમાં શ્રી સાંપડે છે. નાળિયેરના વૃક્ષનો પ્રત્યેક ભાગ ઉપયોગી છે અને એ રીતે આર્થિક દ્રષ્ટિએ પણ લાભ આપનાર એ વૃક્ષના ફળ તરીકે નાળિયેરને શ્રી ફળ કહેવામાં આવ્યું છે. નાળિયેરના વૃક્ષ પરથી, માથા પરથી શ્રીફળ પડવાથી કોઈનું મૃત્યુ થયું હોય એવું આજ સુધી સાંભળવામાં નથી આવ્યું. શ્રીફળમાં રહેલા માંગલ્ય તેમજ શ્રીનું એ ઉદ્ઘોતક છે. મંદિરમાં દેવ કે દેવી સમક્ષ નાળિયેર વધેરવામાં આવે છે, એની પાછળ બલિદાનનો ભાવ છે. મનુષ્ય કે પશુનું બલિદાન આપનાર પ્રાચીન માનવને આપણા ઋષિઓએ સમજાવવાનો અને અથાક પ્રયત્ન કર્યો. ઉપાસના અર્થે અપાતા બલિદાન પાછળ એની ભાવનાને સંતોષ આપવામાં ઋષિઓએ તેમને વિશ્વામિત્રે નિર્માણ કરેલી પ્રતિસૃષ્ટિના નર એટલે કે નાળિયેરનું બલિદાન આપવાનું સૂચન કર્યું. એટલે પશુઓનું બલિ હટાવવા માટે, માણસના બલિનો ખતમ કરવા માટે નાળિયેરને ત્યાં મૂકવામાં આવ્યું છે. નાળિયેરને પણ માથું, ચોટલી, નાક, બે આંખ આ બધું હોય જ છે. મંદિરમાં નાળિયેર વધેરી ઉપરનો અડધો ભાગ મંદિરમાં મૂકી નીચેનો અડધો ભાગ પ્રસાદ રૂપે લાવવાની પદ્ધતિ છે. બલિદાન વખતે લોહીનો છંટકાવ થવો જોઈએ તે કેમ કરવો?
ઋષિઓએ કહ્યું કે દેવદેવીની મૂર્તિને સિંદૂર લગાડ અને એના પર નાળિયેરના પાણીનો છંટકાવ કર, તેથી લોહીનો લાલ રંગ પણ જોવા મળશે. આ રીતે ઋષિઓએ માનવીને નર હત્યા કે પશુ હત્યામાંથી બચાવી લીધો છે. કેટલા મહાન વિચારો છે આપણા ઋષિમુનિઓને, એક એક બાબત પર સૂક્ષ્મ વિચાર કરેલો છે. એટલે ભારતીય સંસ્કૃતિને માનવ મનનું ખેડાણ કીધેલું છે. માનવને હિંસામાંથી અહિંસા તરફ આગળ વધારવાના મહાન કાર્ય નિમિત્તે શ્રીફળે પોતાનું બલિદાન આપ્યું છે. એ રીતે માનવની સંસ્કૃતિ પ્રગતિમાં શ્રીફળ એ આદિમાનવ અને સંસ્કૃત માનવ વચ્ચેના સેતુ સમાન છે. શ્રીફળ એ બારમાસી ફળ છે. ઘણા લાંબા સમય સુધી એનો સંગ્રહ પણ થઈ શકે છે. પ્રત્યેક શુભ કાર્યમાં પૂજા કાર્યની અંદર સહેલાઈથી એ મળી શકે છે. કોઈ પણ શુભ કાર્ય બલિદાન આપ્યા વગર સફળ થતું નથી. એ વાતની સ્મૃતિ તરીકે પ્રત્યેક શુભ કાર્યના પ્રારંભમાં શ્રીફળ એ જરૂરી બની જાય છે. શ્રીફળ આપણને સમજાવે છે કે બહારથી કઠોર લાગતા ઘણા માનવોના ભીતરમાં મૃદુતા રહેલી હોય છે. આપણે તેના એ મર્મ ભાગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહાડમાંથી જેમ ઝરણું ફૂટે તેમ જો સતત અને સતત પુરુષાર્થ કરવામાં આવે તો કઠોર જીવનમાંથી પણ ભાવનાનો સ્ત્રોત પ્રગતિ ઉઠે છે. દરિયાની ખારાશ પોતાના ઉરમાં સમાવીને લોકોને મીઠું પાણી આપનાર શ્રીફળ આપણને સંદેશો આપે છે કે વિશ્વની ખારાશને હૃદયની અંદર સમાવજે, પણ લોકોને તો તું મીઠા સજ આપજે. સ્વધર્મ પાલનમાં કાચલીની માફક કઠોર અને અંદરથી મલાયમ જેવા મુલાયમ રહેવાનો અણમોલ જીવન મંત્ર શ્રીફળમાંથી આપણને મળે છે. માનવીની સાંસ્કૃતિક પ્રગતિમાં બલિદાન આપનાર પ્રતીક એટલે શ્રીફળ, જીવનમાં આંતર સૌંદર્યનો મહિમા સમજાવનાર પ્રતીક એટલે શ્રીફળ. શ્રીફળ માનવીની મનના વૈભવની નિશાની છે. તે માનવને જીવનના વિભિન્ન દ્વંદોમાં સમન્વય સાધવાની દીક્ષા આપે છે. કઠોર કર્તવ્ય નિષ્ઠાની પ્રેરણા આપે છે. ખારાશને પી જવાની છે, મીઠાશ આપવાનું અનુપમ શિક્ષણ આપે છે. શ્રીફળ એ સંદેશને આપણે ઝીલીએ, શ્રીફળના એ સંદેશને આપણે ઝીલીએ અને જીવનમાં સાચા અર્થમાં શ્રીયુત બનીએ, તો ભારતીય સંસ્કૃતિની આવી સત્ય વાતો તમારી સમક્ષ હું રજૂ કરતો રહીશ. આ વાતો તમને ક્યાંય વ્યાસપીઠ ઉપરથી નહીં મળે તો મારી ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.